દાનની ખૂબ જરૂર છે, દેવા એટલું દેજો, અહીંયા લખાવી દેજો, એક સાથે બધાય વડીલોના હું નામ બોલી જાય. છેલ્લે સાંઈ બાબાને બિપિનભાઈ યાદ કર્યા. મેં કીધું એમ કે કૃષ્ણ પરમાત્માને સમજવો બહુ અઘરો છે. રામ પરમાત્માનું નામ સરળ, એની આખી રામાયણ પણ માણસને યાદ રહી જાય, પણ ભાગવતનો તો શ્લોક યાદ રાખો ને એ પણ અઘરો છે. શું કામ? તમે 100 એકડાના આંકને બધાને આપણે ઓળખી શકીએ. જસુભાઈ, 2 કેમ છે આપણે ખબર પડે? 1 વત્તા 1 બરાબર 2. 3 કેમ થયા? 2 વત્તા બરાબર 1 એટલે 3. આ બધા આંકડાને શેમાંથી આંકડો ઉત્પન્ન થયો એ કહી શકીએ, આપણે ઓળખી શકીએ, પણ એકડો શેમાંથી થયો એ જો ઓળખી શકીએ ને તો કૃષ્ણ કોણ છે એ ઓળખી શકીએ. સાહેબ, આપણે કૃષ્ણ સમજવો બહુ અઘરો છે. મારી તારા કેટલા એ જન્મ મીરે આક મારી રે નંદરાણી જન્મની કમાણી નંદ રાણી તારા માંગણા, અને જુગો રે જુગ થી બેઠી ચોપડા બાંધી આજ પતી ગઈ બધી ઉઘરાણી નંદ રાણી તારા માંગણા. આજે ભેગા થાય છે ને એ પણ પુણ્યનો પ્રકાર છે. એટલી સંખ્યામાં ભેગું બેસવું અને તમામ બુદ્ધિને એક થવું, નકર બુદ્ધિ ભેગા ન બેહવા દે. બુદ્ધિ તો ભેગા કોણ બેસાડે? દિલદાર હોય, પ્રેમ હોય, બુદ્ધિ ની ભેગો પ્રેમ ભળી જાય ઈ જ ભેગા બેસી શકે. બાકી એકલી બુદ્ધિ થી કોકને શેત્રી એકાય જીતી ન શકાય. બુદ્ધિ થી બીજાને તમે હરવી શકો પણ બીજાને જીતી ન શકો, એમાં દિલ ની જરૂર પડે. બુદ્ધિ થી બીજાને આપણે શેત્રી એકાય 100%. આપણે શેત્રી એટલે આ વે ભાઈ, આ પેટ્રોલ ની ગાડીમાં આપણે ગેસ બેહાડ્યા એ શેત્રવાના ધંધા ની, બીજું હું મન કયો ગાડીઓ નથી ખબર ખબર પડવા દીધી કે આ પેટ્રોલ કાલે બંધ થઈ ગયું, ગેસ કાલે સારું થઈ ગયું. આપણે ઘાસલેટના રાજદૂત નતા બનાવ્યા કેરોસીન બબે ટાંકી વાળા, હે? સ્ટાર્ટ કરવામાં પેટ્રોલ ઉપડી ગયું, તપી ગયું એટલે પેટ્રોલ બંધ ને કેરોસીન ચાલુ. રાજદૂત નું ખાનદાન કાઢી નાખ્યું ઘાસલેટ ખવડાવી ખવડાવી, હે જવાડા કાઢે જાય હો. એમ હમણાં એવું છે ભાઈ કે અમુક અમુક છે ને આપડા એ મૂળ ઘાસલેટિયા રાજદૂત જેવા થઈ ગયા, એને પેટ્રોલ ઉઘાડી ગયો ઉપડી ગયા, પછી તો કોઈના બાપનું માને નહીં પણ ઉપાડવા ઈ અઘરા છે. કેરોસીન ના રાજદૂત મને આમ પેલા જોતો ને તો મને ગમતા. એક ડોક્ટર જોઈ ગયા ગામડામાં પ્રેક્ટિસ કરવા આવેલા, નાનું દવાખાનું નાખ્યું અને એમાં ગામડા વાળાનું કેરોસીન નું રાજદૂત જોઈ ગયા. ડોક્ટર કે સારું કહેવાય, રેશનિંગ કાર્ડ ઉપર રાજદૂત ચાલે અને ભણેલા સ્વીકાર લઈ પછી પૂરું આવ
ડોક્ટર રાજદૂત લીધું, બોલો એ ડોક્ટર રાજદૂત લીધું, પણ ભાઈ બે ટાંકી ન બનાવી, જે મૂળ ટાંકી હતી ને એમાં જ કેરોસીન નાખી દીધું. ગામ ના કે એમ ન હોય ડોક્ટર સાહેબ, પેટ્રોલ તો જોશે, બીજી ટાંકી બનાવવી પડે. ડોક્ટર કે અમારે ન બનાવવી પડે. કે કેમ ડોક્ટર, શું કરે, કેરોસીન નો કોક બંધ કરી અને પેટ્રોલ ના ઇન્જેક્શન ભરેલા રાખે બે ત્રણ સાલુ માં પાઇપ માં ઝીકી દે, હણ તા તો રાતનું ઝાડ થઈ જાય. પછી તો ગામને ખબર પડી કે આ ખોટા આપણે ટાંક્યું નાખી. ડોક્ટર પાસે દર્દી કરતા ઇન્જેક્શન ની ગળદી વધી ગઈ. બોલો એમાં ડોક્ટર સાહેબ જતા હતા કે ગામડાની મુલાકાત લેવા, એમાં કોઈ વાડીઓમાં રહેતા હશે, એના વડીલ બિચારા બીમાર, હાલી કે નહીં, શક્તિ નહીં જરાય શરીરમાં. ખરેખર આમ ગણો ને તો બાટલાથી શક્તિ નો આવે નથી. આપણી બાઈ વાતો કરી કે તમારા ભાઈને શક્તિના બાટલા સડાયેલા, શક્તિ તો તું છો માં. હકીકત છે આ સ્નેહ આપણો દુહો છે ને જસભાઈ, બહુ જૂનો છે. સ્નેહ વગરનો સુકો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકી નકામું. હમણાં મેં એમાં પાંચમું નાખ્યું, ઈ વગરનું ઘર નકામું. હા ઘણા વાંઢા આપણને કે આવ્યો અમારી ઘેરે, તારી ઘેરે હું તપેલ્યું ધોવા આવું, અમાર તારી ઘેરેલી ઊંધીડા ગળા પાક આવી ગયા. એટલે શક્તિ ખરેખર બાટલામાં શક્તિ હોય ને, જો બાટલામાં શક્તિ હોય તો એ પ્લાસ્ટિકમાં રહી મને કયો, નશ્યુના હાથમાં રહે. 20 જણા પકડી ન આવે, ઘટી જાય, શક્તિ નો બાટલો હટી જાય. અરે હું તો સાપામાં આવત કે સિવિલ હોસ્પિટલ માં શક્તિ નો બાટલો સટકી જતા, 8 દર્દીઓને ઘાયલ કરી, બારી તોડી અને બાટલો બજારે ચડ્યો, ઘણાને ઘાયલ કર્યા છે, પકડાતો નથી. પકડવા માટે દિલ્હીથી બ્લેક કમાન્ડો બોલાવવામાં આવ્યા છે. બાટલો કેટલે પહોંચ્યો બ્રેક બાદ? બાટલા શક્તિ હોય નહીં, પણ એ દવાના રૂપમાં જે કઈ હોય તે, એમાં દાદા ને બિચારા ને શક્તિ નહીં, હાલી કે નહીં. છોકરા જોળીમાં નાખી લાવ્યા કે હમણાં આગળ સાહેબ નીકળશે ડોક્ટર રાજદૂત લઈ. એમાં ડોક્ટર નીકળ્યા ધૂળીને ધવાડે, કારણ કે ગામડા રસ્તા ધૂળે ઉડે ને રાજદૂત ઓલું કેરોસીન નું ધવાડાય નીકળે. જોઈ ગયા, હા ડોક્ટર સાહેબ આવ્યા. ઉમેરો સાહેબ ઉમેરો, મારા વડીલ. ડોક્ટર સાહેબ તપાસ કરીને કીધું કે આગળ ડોક્ટર ટેસ્ટ, આમ જો ડોક્ટર કે તમારા દાદા ટેસ્ટા જેવા. ડોક્ટર ઉતાવળમાં ઇન્જેક્શન ઓલા પેટ્રોલ ના પીડ્યા છે ને દવાનું ભરેલું, એમાં સાહેબ હાથ ધોવાઈ ગયા, એમાં ક્યુ દવાનું ક્યુ કેરો છે, ઓલું પેટ્રોલનું ભૂલાઈ ગયું. અને ડોક્ટર પેટ્રોલનું ઉપાડ્યું, બાપાને એક ઝીક્યું છે, બાપો ઉપડ્યો ભાઈ 3 કિલોમીટર જઈને બાપો પડી ગયો. ડોક્ટર કે કરી ભાઈ ગોટાળો છો કઈ, હવે છોકરા પૂછે નહીં તો સારું, કાંઈ ક્યુ ઇન્જેક્શન હતું. ડોક્ટર મીડ્યા થોડા થોડા, જોયું જોયું આપણી કળા જોઈ. છોકરા કે વાહ ડોક્ટર સાહેબ વાહ, અમારો બાપો હાલી નતો, એક તો એને બદલે દેખાતો બેન થઈ ગયો, વાહ ડોક્ટર વાહ. પછી ડોક્ટર પૂછ્યું કે વડીલની ઉંમર કેટલી, કે 70 વર્ષ ખરા. હે કે 70 ખરા? ડોક્ટર કે ઉંમર મોટી પણ એવરેજ સારી કહેવાય, છે જૂનું મોડલ. ગજબ ગજબ માણસો. એક ભાઈ ને જીમ પ્રગટ થયું, જીમ પ્રગટ થયું. હવે ખબર નહીં ક્યાંક, હવે ક્યાંક પથ્થર ઘસ્યા, જીમ પ્રગટ થયું. માંગલે મેરે આકા, બોલાને કઈ માગવું જ નતું ને, એને કેવું હતું નહીં કે હું મેરે આકા, એ કે મેં જીમ હોય કે જે હોય, જીન હોય કે જીન નો બાપો, મારે હું. અરે માંગલે જો તું બોલે કે આવો દુગા, માંગલે મેરે આકા વરના તેરે કો માર દુંગા. એ કે બહુ તને ઉપડ્યું ને, ટકા સોમનાથ થી અમેરિકા સુધી દરિયામાં રોડ કરી નાખ. અરે મેરે આકા હો તો બહુ તગરા કામ હે, દુસરા કુછ બતાઈએ. એ કે બીજું કામ, ટકા મારા ઘરમાં હું કહું એટલું મારી પત્ની કરે, એવું કે તા. ઓલું જીન કે સિંગલ પટ્ટી રોડ કરો કે ડબલ પટ્ટી? અઘરું છે. એટલે બુદ્ધિ વસ્તુ એવી છે, બુદ્ધિથી તો આપણે, બુદ્ધિથી તરક વિતરક થાય ને ભાઈ. બુદ્ધિશાળી માણસ, હું એમ કહું કે બુદ્ધિમાન પ્રેમમાં ફેર એટલો છે, બેને વેદનું અંતર છે બુદ્ધિ ને પ્રેમ. કારણ કે પ્રેમ દિલમાં લઈ ઉત્પન્ન થાય, બુદ્ધિ આઈથી આવે. આ બુદ્ધિશાળી માણસ તમે જોજો, એ દાન નહીં દઈએ કે એ દાન નહીં છોડો, દીકરાને લગ્ન હારા ન કરે. બોલો પેલા એસ્ટિમેન્ટ મગાવે કે ડેકોરેશન ના કેટલા થશે, બેન્ડના કેટલા થશે, બેન્ડ વાજાવાળા અને રસોઈના કેટલા થશે, રાતે ઓર્કેસ્ટ્રા એના કેટલા થશે, સરવાળા કરતા. કે આવું ન કરાય, આર્ય સમાજની રીતે લગ્ન કરી નાખે, વાડીએ રાને મંડાણો હતે. એ બુદ્ધિશાળી કાંઈ ન કરી શકે. બુદ્ધિશાળી હીરાભાઈ તરક વિતરક સિવાય કાંઈ ન કરે. કોકની જાનમાં જોઈ ન્યાય હકનો ન રે, ન્યા માંડવે મરે. ઓલા ફેરા ફરતા ન્યા
ન્યા ઉભો ઉભો કરે વરરાજો રાજન કુંવર જેવો કન્યા મખ નહીં તો તારી છોડી દે. ભૂલ્યું હું કાટા રાકા લહેર કરીને જેને ભાવ હોય એટલે આપણો દોહો છે. સ્નેહ વગર નો શકો ન કામ, આપણી અંદર પ્રેમ હોય અને ભાવમાં એટલી બધી તાકાત છે બરોબર. રસોઈમાં ફેર પડી જાય, રસોઈ બનાવવા વાળા ભાવથી બનાવતા ને, બબે કટકા ગાળું દીધી રોટલી વણાતી હોય ને, અમુક અમુક તો બહુ ભાવે બહુ હોય રોટલા. હવે તો મોબાઈલ થતા રોટલી વણે ને તા મોબાઈલ આવે. તમે મને ઘઉંમાં દેખાવ, તમે મને બાજરામાં દેખાવ, તમે મને લોટના ડબ્બામાં દેખાવ, ત્યારે આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે. હું બધા દેખાય ભાવ ભાવ વસ્તુ જુદી છે. આપણે ગરધણીમાં પોતામાં ભાવ હોય તો મહેમાનને એમ થાય કે આવ્યા હોય ખરેખર પાણી પીને નીકળી જવું, કે રસ્તે નીકળ્યા છે ખાલી પાણી પીતા જાય, નકરણ ખોટું લાગશે. ગયા હોય સાહેબ પાણી પીવા, ત્યાં અમારે રોટલા ખાઈને આવવું પડે, કારણ કે એનો ભાવ તમને જીતી લે. દિલ્હીની ફ્લાઇટ સુકવાડી દઈ પ્રેમ, કે કાંઈ વાંધો નહીં કાલે જવું પડે, હવે આનો ભાવ નથી તોડવો. અને અમુકની ઘીરે જમવા ગયા ને પાણી પીધા વગર નીકળે, હા આની ઘીરે હું એમાં દીકરો મોગો આમ જ બેઠો આપણે આવ્યા એમને હાસીએ ને એમને. અમે તો બોલ્યા કરી એમ કે ખપ ખપ ધડ્યું ન હોવાય. રસોઈમાં ફેર પડી જાય એનો દાખલો જ આ સત્યનારાયણ ભગવાનની કથા હોય. આજ માવડીઓની બહુ 50% હાજરી. આપણે બેનું કે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો શીરો મીઠો હું કામ થાય, કેવો થાય આપણે બધા ખાધો ને હથેળીમાં આવતા જીભમાં મને ગલગલિયા થાય. ભાઈ 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 નમ પાર્વતી પતિ હર હર મહાદેવ કહેતા તો કોઠે પડી ગયો હોય એવો લીહો થાય. એ શીરો મીઠો થાય છે એનું કારણ એ છે કે જે બેન બનાવે છે એની અંદર આ ભાવ અઢળક છે. આંગળીના ટેરવામાં પ્રેમના પાણી નીતરતા હોય છે કે આજ મારે આંગણે સંતો આવ્યા, મારે આંગણે બ્રાહ્મણો આવ્યા, મારા સગા સ્નેહીઓ આવ્યા, મારા બા આવ્યા, એ તો લેરખડી જ જુદી. બાજુના ઓરડામાં કીર્તન ગવાતા હોય, ભલે ગાતી ન હોય પણ હરવાડ ગણગણાતો જાય, તવિથો હાલતો હોય ને ત્યારે કીર્તન ગણગણાતો જતો હોય કૃષ્ણ પરમાત્મા. તવિથાને હાર હાર ગીત ગાતી જતી હોય, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાયવા, માતા જશોદા કુંવર કાન ઘરે ગાય, પાતાળ જઈને નાગ નછા નાગણિયું એ દર્શન દીધા કમળ ભારો. આજે ભાવથી જે તવિથો હાલે છે એટલે એ શીરો મીઠો થાય. આ શીરો મીઠો થાય છે એનું કારણ કે ભાવ છે. કેવો મીઠો થાય? એક 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 તમને એક લોભીને કટકે કથા રાખી સત્યનારાયણ. હાવ લોભીનો દીકરો કુતરું રોટલો લઈ ગયો આખું ઘર ઝાપા સુધી ધોડે, એણે સત્યનારાયણની કથા રાખી. બીજાને કહેવાથી કીધું, ભાઈ હવે તું એ કારક કોકના હેઠા હાથ કરાય, પરબારા નંદ ભૈયા કરે હતે કે ચાલો એ કે તો આપણે સત્યનારાયણની કથા રાખી દઈએ, ગામના ગોરબા પણ બિહાડી દીધા. અને જોજો પહેલે આ જે 15 જણા હોય આ બધા જોયું છે. આપણે ગામડામાં સત્યનારાયણ કથા શરૂ થાય એટલે પહેલે આ જે 15 જણા બેઠા હોય, જેવો કઠિયારો આવે ને તો હડુડુડુડુ કરતું પડ્યું ભરાય જાય. પહેલા જે 15 હોય ને, 5 ઘરના 5 પાડોશી 5 સ્નેહી સગા આવ્યા હોય તે, અને ઓલો બકો ને બકી બે કથામાં બેઠા હોય પૂજામાં, એ ભળતું હોય તો નકર એકલો બકો. આ બકો ને બકી ઈ જે છે ને એ ભાગવતના પાત્રો છે. બકાસુર એનું નામ બકો, અને પૂતના એનું સાચું નામ બકી. એ બે બેન ભાઈ હગા, બકો ને બકી. અને ગોર બાપા વળી એ ધીરા ઢાળે એક ખગલોફામાં એવું શીરી જાય, એક બાજુ તમાકુ રહી જાય સજેવી. આન ગોર બાપાએ શરૂ કરી હોય, એમ કરી કારવી નહીં લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે, એ છોકરા જીવડા મારી માં આવું તો આવે. એટલે 15 જણા બેઠેલા એટલે આના ઘેરે કોઈને શીરો બનાવતા આવડે નહીં, લોભીના દીકરા. એટલે બહારથી ગામમાં લીધે રોજ શીરો કોઈ બનાવતો એને લઈ આવ્યા, અને એ આવ્યો ભાઈ, એને કીધું કામ જો 15 જણા છે, શીરો બનાવે એટલે પૂરું થઈ જાય. અહીંયા શીરો પૂરો છે ને 5માં આજે આવ્યો, 1.5 આવી ગયા, શીરો બન્યો 15નો. પછી ઓલો બનાવવા વાળો ગરધણી હામ હામ કતરાય, 1.5 આવ્યા તારા બાપ. તો ઓલો રોજ પ્રસાદ વેચતો હોય ને એને અભિમાન, એને કીધું 0.5 નો વધારું તો નાખ્યો નો, 15નો શીરો 1.5 ને દેવાનો અને 0.5 વધારવાનો, અને વધારે રહ્યો
મારો દીકરો એટલો લોંધો લઈને નીકળ્યો, કોઈને આપ્યો જ નહીં, આમ સોપડતો જ. બોલો સીતારામ, બોલો સીતારામ, લાવી સાથે લેને પ્રસાદ લેને. થાળ હમણે ને પછી અમુક વાડીયેલી વસુ જમવા પધારો નંદલાલ, ત્યાં વાડીએ મોટર બંધ કરી દે, પાણી વાળતા વાળતા ન્યાલી વસુ. હા થાળ થોડું ગયો, વાળું બાકી છે હેરામાં ગોઠણ નાખવા. માધવ દાસ ના શ્યામી શ્યામ, તો ખડકી ને ગળી ગયો હોય એમ સીધો વાડિયેલી એક આવ્યો, વાળું બાકી. ઓલે આમ હાથ ધર્યો એટલે ઓલે હોપારી જગ્યો આપ્યો, તો એની હામો કતરણો નાયક નહીં, ક્યાં તારા બાપ નો હે. બોલો કે ભાઈ મારે પકડવા નહીં થાય એમ. બોલો કે નહીં તક તો થયું. એટલો પ્રસાદ લઈને પછી એને એમ થયું કે જેને આપ્યો ને એને શેત્રુ તો ખરો જ, હજી લેવો તો છે જ, બાકી હતા ત્યાં બેસી ગયું. પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો, કૃષ્ણાય જોજો વા તાહડામ ખાલી થઈ ગયો, વાહલી કુતરું લબર કુમાર ગયો. આવ કોરો રહ્યો એક ભાવ 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 વસ્તુ એવી. સાહેબ શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ માં મારો પ્રોગ્રામ અમદાવાદ, ત્યારે ડીજે પાંડે સાહેબ ડીજે હતા, અને એને મારું સન્માન રાખેલું, એને સૈયદ સાહેબ એડિશનલ મારું સન્માન રાખેલું. એ હાટું જ કરે કે તમારું સન્માન રાખ્યું છે એટલે પેમેન્ટ દેવું, બધું આમાં ખુલાસા ન કરાય પણ મારે બોલાય છે. નગર તમને એમ થાય કે આનું પોલીસ શું કામ સમજ, પણ કર્યું એમ, બહુ સરસ કર્યું હતું શાહીબાગ, અને સરસ મજાની સાયલ લાવ્યા હતા. સાંભળો એ જ મોટું સન્માન છે, મારા બાપ નાતને ખોળે બેઠો છો, આનાથી મારે હરખ બીજો શું હોય, આનાથી બીજું સન્માન શું હોય. એટલે બહુ સાયલ બહુ સારી હતી. ખેરાલુમાં પ્રોગ્રામમાં ગયા ને અમે, તો જ્ઞાની ભાષા તો આપ બધા જાણો છો, એટલે હું કરે કે માયાભાઈ આહિર જે ડોયરો કરે આવ્યા છે, એમનો આપણા ગામના સરપંચે ઊભા થાય અને એમને સોઇલ વઢાડશે ભાઈ. એટલે સરપંચ આવ્યા સ્ટેજમાંથી અને આમ સોઇલ ખોલીને ઊભા રહ્યા માથે આમ પગથી. મેં બે ત્રણ વાર જોયું, મેં કીધું શું કરે, પછી મેં કીધું ભાઈ ઓઢાડો, મને કે હોઈ જાઓ પછી ઓઢાડો ને ભાઈ, મને અહીંયા હોવડાવો થયો. એટલે બોલો વાહ સરપંચ વાહ. એટલે ટૂંકમાં એ પોલીસ ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ મને બહુ સરસ સાયલ ઓઢાડે. ગયા શાળામાં આ વર્ષ ગયા વર્ષે હું ઘરે ઓઢીને હું તો થોડીક ઠંડી હતી, સાયલ સારી છે એટલે ઓઢી. એ ઓઢીને ત્યાં તો એકલી હંહુડિયું જ વાગે હરોડ હરોડ. મેં તો હકેલીને છોકરાને આપી દીધું, કાલે બેટા જાગરણ હોય તેથી કાઢી આ હોવા ન દે. એક જણો હોન્ડા લઈને નીકળે છે, હોન્ડા લઈને નીકળે, એમાં હેલ્મેટ નો કાયદા માથા કાઢી ગયેલા ને ટ્રાફિક વાળા રોડ ઉપર ઉભેલા, હુડી મારી કાય ઉભી રાખ. બોલો કે હાકતો હાકતો કે હું છે, કે હેલ્મેટ કેમ નથી, તાકે બરાય કઈ નથી સાહેબ. એ હઝડિયા બ્રેક ઉભી ના રોડે નીકળો છો, કે હટી જાવ માના આમ સાહેબ બ્રેક નથી. સાહેબ આડા ઉભા રહી ગયા, તા તો સાહેબ ને ઉપાય દે એ હમણાં આમ સાહેબ ને ઉપાડે. સાહેબ ને કે હેન્ડલ પકડો, હેન્ડલ પકડો સાહેબ. એક આછે ઓઇડ ને એક આછે હેન્ડલ સાહેબ. એને હોન્ડા વાળા બે પગ ઠેરાવ્યા, ત્યારે 30 મીટર એ હોન્ડા ઉભું રહ્યું, પણ સાહેબ નો મગજ વહી ગયો. ઉતરીને તૈણ નાખ્યા, બ્રેક વગી ના નીકળો છો, બ્રેક વગી ના નીકળો. હેલ્મેટ સાહેબ ના મગજમાં નીકળી ગયો, કારણ કે ઓલા બમ્ફરે સાહેબ ની ગોઠણ ની ઢાંકણી ઉપાડી લીધેલી. સાહેબ સાંભળી લેજો, રોડ ઉપર જેટલા ભટકાય ને બ્રેકો વાળા ભટકાય, તમે પછી ઓઆડી એક જ છે, ભલામણ તમે ઝપટું કરો. આ રોડ ઉપર જેટલા ભટકે ને બ્રેક વાળા ભટકે, બાકી બ્રેક વગેરે ને ખબર હોય કઈ શેરી માં કેમ હાલ હોય. સાહેબ બીજી મૂકી, મને બોધ આપે, બોધ નથી દેતો કહું છું તમને. લાયસન્સ છે તારી પાસે? ઈ કેવું હોય સાહેબ? તા તો સાહેબ આટી ખાઈ ગયા. હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નથી એમ નથી કેતો સાહેબ, કેવું એમ પૂછું. મારી પાસે કાગળિયા ઘણા પીડ્યા, એમાં લાયસન્સ કેવી મને ખબર નથી, એટલે કહું કે એમાં કેવું હોય. અરે ગાંડા આવડો ફોટો હોય, સાંભળજો આમાં એક પોઈન્ટ ચૂક્યા આખો જોક્સ ગયો.
તણી દી પછી દાંત કાઢશે વાડીએ બેઠો છે. લા ઈ વાત હતી. અરે કે અવડો ફોટો હોય ગાંડા કે એમ કયો ને સાહેબ અવડો ફોટો, એવું તો હોય જ ને. થર્ડ મોટરસાયકલ ની ડીકી ખોલી અવડો હરીસો કાઢ્યો. સાહેબ ને કે આવ્યો. સાહેબ જોઈને કે લે સ્ટાફ નો માણસો બોલતો નથી. જસુભાઈ ખરેખર કોઈ એમ કે તમને સારામાં સારી વસ્તુ કઈ ગમે તો હું એમ કહું હરીશો. આ કાર્યક્રમો છે ને દર્પણમાં મોઢું જોયા જેવા કાર્યક્રમો છે. ગૌશાળાનો કાર્યક્રમ કરવો એટલે દર્પણમાં જોવું, દર્પણમાં જોવું એટલે ભૂતકાળમાં જોવું. હું કોણ છું એનું ભાન કરાવવું, એનું નામ દર્પણ. હું કોનો છોકરો છું, મારો બાપ દાદો કોણ છે, મારે હું કામ કરાય, મારે કોની ભેળું બેહાય, કેવા કાર્યો કરાય, આ દર્પણ કરાવી શકે. ગાયને યાદ કરવી એટલે કૃષ્ણને યાદ કરો. મને જસભાઈ ઘણા કે આયરનો દીકરો હતી, મને કે તું કલાકાર, તમારામાં કોઈ હોય કલાકાર? હું કોને કીધું? શરૂઆત જ અમે કરીશ, મેં કીધું હતું, પછી સોટી પીડ્યા બધા. હે સાહેબ, કૃષ્ણની વાહળી જેવા સુર કોણ કાઢી શકતો હતો? તો મને કહો કયો? અને સાહિત્યની અંદર ગીતા જેવું સમર્પણ કોણે બીજા આપ્યું? સાહેબ આયરના દીકરા થી હળ આખો આયરને દીકરા યાદવે પેલું વેળું હળ આખ્યું હોય તો કોને આખ્યું? બળદેવે. કિસાન સંઘમાં બળદેવ નો સિમ્બોલ શું કામ મૂકવામાં આવે? પણ આ તો પછી ભૂલી જાય, બહુ સારું હતું ને ત્યારે. હાજા ભરશે, હાજા ભરશે, મરી ગયા. સુર એ કોઈનો ઇજારો નથી, દાતારી કોઈનો ઇજારો નથી, સુરવીરતા કોઈનો ઇજારો નથી. એમ આ ગાય છે એ પણ કોઈનો ઇજારો નથી ભાઈ. કોઈ પણ રાખે ગમણે ગમણે. ધીરુભાઈ પટેલ અમદાવાદમાં સાહેબ સોસાયટી બનાવે છે, કાવ સોસાયટી. એને ચોખ્ખું બોર્ડ માર્યું, મારી સોસાયટીમાં જેને બંગલો લેવો હોય એને એક ગાય લેવી ફરજિયાત છે. સોસાયટીમાં બંગલે બંગલે ગાયું મૂકવાનો માણે કે લેવું એટલે ખરીદે ખરીદે, બાકી સોસાયટી ભલે પડી રહે, ગાય ન લઈ અને મારું મકાન ન વેચું. આવી જ એની અંદરની ભાવના. મને યાદ આવે સાહેબ, તમને યાદ કર્યા હતા અમે વારાહી રસુલ ખાન. હમણાં એને ગૌશાળા બનાવીને ત્યાં ગૌશાળા માટે પ્રોગ્રામ રાખ્યો અને ન્યાલી રોડ ઉપર એક માણસ ન્યાલી પસાર થયો, ધનાશા શેઠ. ઈ જૈન વાણિયા અને ઈ ન્યા ઈ સંઘલીન નીકળેલા ત્યારે વારાહીમાં રોકાણેલા અને એમાં એને આમંત્રણ આપ્યું કે આજે અમારા ગામમાં ડાયરો છે, તમે આવો ગૌશાળા માટે. તો એને કે પૈસા હારા આવેલા, હજી પેમેન્ટ લઈને જતો હતો માણસ. જસુભાઈ ત્યાં બેઠા બેઠા એ માણસે હજાર હજાર ની નોટોના બંડલ હતા, 50 લાખ રૂપિયા ઉડાડીને વયો ગયો અને પાછું કીધું કે એ ગાયું માટે કાંઈ પણ કામ હોય ત્યારે મને કહેજો, મને ગાવું બહુ ગમે છે. સત્ય ઘટના. 50 લાખ રૂપિયાની ઘોર કરીને નીકળી જાઉં એ નાનીમાં ના ખેલ છે અને હું ગાંડણ આવ્યું છું. ગાંડો નહોતો એ, પણ એને ખબર હતી ને. એને કીધું કે હું 95% ગાયના ફાળામાં પૈસા વાપરું છું, મારી કમાણી માં 5% જ મારા પરિવારને આપું છું, હવે જોઉં છું ભગવાન મને કેટલા આપે ને હું કેટલે પહોંચી વળું. આવું જ એને ધનુઓ સડે સાહેબ. ઈ જ કઈ કરીએ કે બાકી બુદ્ધિશાળી